રસ્તે રઝડતી ગાયો અને ગૌવંશથી થતી સમસ્યા અને ઉકેલ બાબતે પુસ્તકરૂપી પ્રકાશ પાત્રે છે ડૉક્ટર વિદ્યુતભાઈ જોશી પ્રોફેસર ડોક્ટર વિદ્યુતભાઈ જોશી એટલે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અધ્યાપન સંશોધન અને સંચાલનનો પંચાવન વર્ષનો અનુભવ સંશોધન સંશોધન અહેવાલો પુસ્તકો લેખો વધુ કટાર લેખો નર્મદા જળ આયોજન આદિવાસી શિક્ષણ અસંગઠિત શ્રમિકો એકવીસમી સદી માટે ગાંધી ચિંતન વગેરે વિષયો પર સંશોધનો કરનાર આ ભૂદેવ મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને

ત્યારે મને પહેલો સવાલ એ થયો ગાયો રસ્તા પર આવે છે શું કામ આ કારણ તો જાણવું પડે ને કે શું કામ રસ્તા પર આવે છે અને આટલા બધા ઢોર ઉછેરીએ છીએ આપણે માત્ર ગાયો જ કેમ રસ્તા પર આવે છે ભેંસ રસ્તા પર આવતી નથી ઘોડો રસ્તા પર આવતો નથી ઊંટ રસ્તા પર આવતો નથી બકરા રસ્તા પર આવતા નથી ઘેટા રસ્તા પર આવતા માત્ર ગાયો જ કેમ રસ્તા પર આવે છે આ ગા કારણ આપણે જાણવું પડે છાશ બનાવો જુદી જુદી આઈટમ ચીઝ બનાવો અને બજારમાં વેચો તો તમે પચાસ ગણું વધારે કમાશો દૂધનો ભાવ પચાસ રૂપિયા અને મીઠાઈનો ભાવ પાંચસો રૂપિયા તમે મીઠાઈ બનાવો તો સીધા પાંચસો રૂપિયા મળે આ લોકોને આ આવડતું નથી પછાત લોકો છે એટલે એમનું આધુનિકરણ કરવું અત્યારે શું થયું કે ગાય આધારિત અર્થકારણ રહ્યું નથી પણ કર્મકાંડ રહ્યો છે એ કર્મકાંડની જરૂર નથી ગાયને ટીલા ટપકા કરવા રહેવા દો ગાયને પૂંછડે અડીને આશીર્વાદ લેવા રહેવા દો ગાયને રોટલી નાખવી રહેવા દો ગાયને ઓટલનું ખરાબ છોડવું રહેવા દો ગાયને પ્લાસ્ટિક ખાવું રહેવા દો અને ગાયની વ્યવસ્થિત દેખરેખ રાખો એમ કહ્યું છે મેં અગાઉ તમને કહ્યું તો એમ વેદમાં શાંતિ મંત્ર છે એમાં પર્યાવરણના તમામ તત્વો સાથે આપણે કઈ રીતે શાંતિથી રહીશું તો આપણો વિકાસ થશે એના મંત્રો દેહો શાંતિ અંતરિક્ષ ગુણ શાંતિ પૃથ્વી શાંતિ પશવ શાંતિ સર્વે દેવા શાંતિ શાંતિ મંત્ર છે આખો એટલે આપણે ગાયનો જો સારો રખરખાવ કરશું તો આપણી સમૃદ્ધિ વધશે એવો એક તર્ક ફરી જરૂર કરવા જેવો છે ને પેલા કર્મકાંડમાંથી આપણે બહાર નીકળી જવા જેવું છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ બત્રીસ સંશોધન અહેવાલો સાડત્રીસ પુસ્તકો બસો ને અડતાલીસ સંશોધન લેખો ત્રણ હજારથી વધુ વર્તમાનપત્રોમાં કટારો એટલે કે આપ અત્યારે પણ દર શુક્રવારે સંદેશમાં એમની સમુદ્ર મંથન કટારો આવે છે અને હમણાં જ મેં શેર કરી હતી એટલે મહાનિયુદ્ધના ટૂંકમાં મહાનિયુદ્ધના આ દર્શકો આદરણીય વિદ્યુત આ અદણા નથી એનાથી વધારે જો મારે વાત કરવી હોય તો નર્મદા પુનર્વસન નર્મદા જળ આયોજન આદિવાસી વિકાસ સંગઠિત સમયકો એકવીસમી સદી માટે ગાંધી ચિંતન અને આ બાબતે પણ આપ જાણો છો કારણ કે જ્યારે ગુજરાત વિદ્યાપીઠમાં આ પુસ્તકનું વિમોચન હતું ત્યારે મહાન્યુદેની સ્ટોરી નાખેલી મહારાજા કુમાર ભાવનગર મહારાજા કૃષ્ણસિંહજી ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગુજરાત વિદ્યાપીઠ અને નિર્મા યુનિવર્સિટી યુનિવર્સિટીના પૂર્વ એમ કી પ્રોફેસર સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સુરતના પૂર્વ નિયામક એવા વિદ્યુતભાઈ જોશી મારી સાથે છે હવે સાહેબ આપણે વાત કરવી છે આ રખડતા ધોળો માટેની ખાસ તો રસડતે રસ્તે રજળતી ગાયો અને નંદીઓ તમે આ પુસ્તક લખીને એમાં એના ઘણા કારણો આપ્યા છે પણ તમારે પ્રકાશ એ બાબતમાંથી પાડવાનો છે વૈજ્ઞાનિક રીતે પણ આપણા ગૌવંશ અને ગૌધન ઉપયોગી છે પ્રોફેશનલ રીતે પણ આપણે એનો ખૂબ ઉપયોગ કરી હતી અને ધાર્મિક રીતે તો આપણે બધા જાણીએ છીએ અને તમે એક બ્રાહ્મણ છો એટલે આ ત્રણેય ઉપર આ પ્રકાશ પાડવાનો હવે જ્યારે હાઈકોર્ટમાં કેસ થયો અને મ્યુનિસિપાલિટી ધડાધડ દંડ કરવા માંડી ગાયો પકડવા માંડી ત્યારે મને પહેલો સવાલ એ થયો ગાયો રસ્તા પર આવે છે શું કામ આ કારણ તો જાણવું પડે ને કે શું કામ રસ્તા પર આવે છે અને આટલા બધા ઢોર ઉછેરીએ છીએ આપણે માત્ર ગાય જ કેમ રસ્તા પર આવે છે ભેંસ રસ્તા પર આવતી નથી ઘોડો રસ્તા પર આવતો નથી ઊંટ રસ્તા પર આવતો નથી બકરા રસ્તા પર આવતા નથી ઘેટા રસ્તા પર આવતા માત્ર ગાયો જ કેમ રસ્તા પર આવે છે આ ગા કારણ આપણે જાણવું પડે તો બીજા દૂધાળા પશુ અને ગાયની વચ્ચે તફાવત એ છે કે ગાય બહુ જ સંવેદનશીલ પ્રાણી છે અને એને ફરવા ચરવા જોઈએ એટલું બાંધે રહે એ કામનું નહીં કોળો બાંધ્યો રહી શકે ભેંસ બાંધી રહી શકે ગાય બાંધી રહે તો ગાંડી થઈ જાય આંખો ચકળવકળ થાય એને પગ છૂટો કરવા જોઈએ એને ફરવા જોઈએ એટલે એની એની ચામડી બહુ સંવેદનશીલ છે એટલે જો એને જ્યાં બાંધી હોય વાડામાં ત્યાં જો ચાંચડ મચ્છર હોય તો એને કરડે તો એ દોરડું તોડાવીને ભાગે એટલે ગાયને ફરવા માટે જમીન જોઈએ તો પછી બીજો સવાલ એ થાય કે તો થયું શું તો કે થયું એવું કે ગાયને ફરવા માટે પહેલાં જમીન હતી ને હવે નહીં રહી કેમ તો કે આ જગતમાં જેટલા પશુઓ છે એમાંના એક તત્યાંશ ભારતમાં છે આ જગતની જેટલી વસ્તી છે એની અઢાર ટકા ભારતમાં છે જગતની જમીનમાંથી બે પોઈન્ટ ચાર ટકા જ ભારતમાં છે એટલે અઢાર ટકા વસ્તી અને ત્રીસ ટકા ઢોર જ્યારે બે પોઈન્ટ ચાર ટકા જમીન પર પ્રેશર કરે ત્યારે થાય શું એટલે લેન્ડ મેનેજમેન્ટના સવાલ છે પશુઓને મારવાના સવાલો નથી ત્રીજો પ્રશ્ન એ થયો કે તો અમદાવાદમાં પહેલાં તો ગાયો રસ્તા પર નહોતી આવતી હવે કેમ આવે છે તો કે ઓગણીસો અઠ્યોતેરમાં ટાઉન પ્લાનિંગ એક્ટ બન્યો એમાં જે બાર જોગવાઈઓ કરવામાં આવી જમીન લઈ લે સરકાર વધારાની ચાલીસ ટકા અને એમાંથી પ્રોવિઝન કરે એમાંથી કોમ્યુનિટી હોલ બનાવવો સ્મશાન બનાવવું લાઇબ્રેરી બનાવવી બસેરા બનાવવા ધર્મસ્થાન આપવા શિક્ષણ સંસ્થાને આપવું આ બધું આવ્યું પણ જે ગૌચરની જમીન લઈ લીધેલી એનું વળતર આપવાની કોઈ વાત નહોતી આ દરેક ગામને પોતાના ગૌચર હતા ગાયો ત્યાં રહેતી હતી અને એ ગાયો ત્યાં ફરતી હતી ત્યારે ગામડા અથવા શહેરમાં આવતી નહોતી પણ જ્યારે તમે ગોચર લઈ લીધા ત્યારે ગાય જાય ક્યાં આનો અર્થ એ થયો કે હવે ગાયને માટે તમારે જુદી રીતે ગાય ન્યુસન્સ નથી ગાય એ તમારા આર્થિક વિકાસ માટેનું એક રિસોર્સ છે એક સ્ત્રોત છે એ રીતે તમારે તમારી વિચારણા બદલવી પડે તો થાય એટલે ગાયને રસ્તા પર આવતી રોકવી જોઈએ અકસ્માતો ન થાય તે બહુ જ જરૂરી છે પણ એ ગાયને બીજે વાળવી પડે તો એમ હોય તો આપણે શું કરવું જોઈએ એનું એક મેં ગોપાલકોનો સર્વે કર્યો અને સર્વે કર્યા પછી મને લાગ્યું કે ત્રણ પ્રકારના પગલાં આપણે લેવા જોઈએ પહેલી વાત તો એ કે આનું પુનર્વસન કરવું પડે તમે જમીન લઈ લીધી ગોચરની તો એક જમીન સંપાદન અને પુનર્સન ધારો છે જે એમ કે છે કે તમે જ્યારે જમીન લઈ લો ત્યારે ક્યાં તો જેની જમીન જાય અથવા જેના વ્યવસાયને અસર થાય એ લોકોનું તમારે પુનર્વસન કરવું પડે તો અહીંયા ગોપાલકોના વ્યવસાયને અસર થતી હતી તમારે એમના પુનર્સન માટેની વ્યવસ્થા કરવી જોઈતી હતી જે કોઈ વ્યવસ્થા થઈ નહીં એટલે તમે ગોચર જેટલી જમીન ન આપો તો પણ તમારે એ લોકો હરીફરી શકે એટલી જમીન એટલે દરેક ગાય દીઠ બે મીટર બાય છ મીટર જમીન તો તમારે આપવી જ પડે ત્યાં સુધી એ નહીં કરીએ ત્યાં સુધી આ પ્રશ્ન હલ થવાનો નથી એવું વૈજ્ઞાનિક રીતે સાબિત થાય છે એટલે એમનું પુનર્સન કરવું પડે તમારે ટાઉન પ્લાનિંગ એક્ટમાં સુધારો કરવો પડે કે હવે પછી જ્યારે તમે રિઝર્વેશનની જોગવાઈ કરશો ત્યારે એમાં ગાયોના પુનર્સનની વાત પણ તમે મુદ્દામાં બારમાંથી તેર મુદ્દા કરશો અને એમાં ઉમેરશો જેથી આ પ્રશ્ન ભવિષ્ય માટે ઊભો ન થાય નહીંતર તો તમે જેટલું વધતું જશે એટલું થશે એટલે ગાયો અને ગોપાલકોનો પુનર્વસનનો સવાલ ઊભો થાય કે જ્યારે શહેર થતાં જેમ બીજા લોકોને ફાયદો થાય છે એમ આ લોકોને પણ ફાયદો થવો જોઈએ નર્મદા યોજના જ્યારે બનતી હતી ત્યારે જે આદિવાસીઓની જમીન ગઈ અને જે આદિવાસીઓના વ્યવસાયને અસર થઈ ત્યાં પણ ભરવાડો હતા એમની પાસે જમીન નહોતી પણ એમને જમીન આપી સરકારે તો અહીંયા પણ આ લોકોની પાસે ભલે જમીન નહોતી પણ ગોચરની જમીન ઉપર એમનો ભોગવટા અધિકાર હતો સરકારે કબૂલેલો ભોગવટા અધિકાર હતો એટલે એમનું પુનઃસન તમારે કરવું પડે આ માટેની જોગવાઈઓ તમારે કરવી પડે એ પણ એક હકીકત છે બીજો મુદ્દો મુખ્ય એ છે કે આ ગોપાલકો છે ને બધા પછાત છે મોટાભાગના સહકારી ડેરીના સભ્યો નથી મોટા ભાગના માત્ર દૂધ વેચીને કમાણી કરે છે હવે ડેરી સાયન્સ એમ કહે છે કે તમે માત્ર દૂધ જ વેચો તો તમે કોઈ દિવસ કમાઈ શકો નહીં તમારે પચાસ ટકા કાચું દૂધ વેચવાનું અને પચાસ ટકા એડેડ પ્રોડક્ટ મૂલ્યવૃદ્ધિ પેદાશો કરીને વેચવાનું એટલે કે એમાંથી મીઠાઈ બનાવો પનીર બનાવો માખણ બનાવો છાશ બનાવો જુદી જુદી આઈટમ ચીઝ બનાવો અને બજારમાં વેચો તો તમે પચાસ ગણું વધારે કમાશો દૂધનો ભાવ પચાસ રૂપિયા અને મીઠાઈનો ભાવ પાંચસો રૂપિયા તમે મીઠાઈ બનાવો તો સીધા પાંચસો રૂપિયા મળે આ લોકોને આ આવડતું નથી પછાત લોકો છે એટલે એમનું આધુનિકરણ કરવું એ સેપરેટર વસાવે એ દૂધ દોવાનું યંત્ર વસાવે એ માખણ બનાવવાનું યંત્ર બનાવે એ મીઠાઈ વસાવવાના યંત્રો બનાવે અને આ બધાની તાલીમ એમને આપવામાં આવે અને આધુનિકરણ થાય એમના વાડાનું ગાયોના વાડાનું આધુનિકરણ થાય અત્યારે ગાયોને બહુ ખરાબ રીતે રાખે છે એમની પાસે જમીન છે રાખવા પૂરતી બાંધી રાખવા પૂરતી પણ એ બધું કચકાણ પડ્યું હોય છે પાકા વાડા નથી વાડામાંથી છાણ અને મૂત્રનો આપોઆપ નિકાલ થાય તેવી વ્યવસ્થા નથી એ બધું કરવું જોઈએ આમ એનું આધુનિકરણ કરવું જોઈએ અને ત્રીજી જે વાત કરી તે મેં એ કરી કે આ જે ગાયોના નિયંત્રણની વાત છે એમાં છે જ આપણે સુધાર લાવવો જોઈએ ગાયોના નિયંત્રણની વાત નહીં કરો ગાયોના મેનેજમેન્ટની વાત કરો ગાય એ રિસોર્સ છે એનું છાણ એનું મૂત્ર એ મરે પછી એની તાત એનું લિવર એની ખરી એની મટન ટેલો ખરી ચામડી શિંગડા અને હાડકાં આ બધું જ ઔદ્યોગિક ઉત્પાદનમાં કામ લાગી શકે તેમ છે એના છાણ અને મૂત્રના તો કૃષિ ઉપયોગો છે ઔદ્યોગિક ઉપયોગો છે ને મેડિકલ ઉપયોગો પણ છે એને આપણે પૂરા ટેપ કર્યા નથી એનર્જીનો સોર્સ છે તમે એમાંથી લાઇટ પેદા કરી શકો તમે એમાંથી ગેસ ચલાવી શકો આ બધા સોર્સ છે એ આપણે કરીએ તો આ સવાલો ઊભા થાય નહીં એટલે કેટલ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ કહેવાને બદલે કેટલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ કહો દરેક ગાયની કાનની બૂટ પર એક ટેગ લગાડો આર આઈડી ટેગ લગાડી દો એટલે ગાય ક્યાં ફરે તે ખબર પડે અત્યારે તો શું થાય કે ઢોર ડબ્બા ખાતું કેટલા વાગે નીકળવાનું છે તો કે સવારે આઠ વાગે પસાર થવાનું છે એટલે પેલો ક્યાં સુધી ગાયને બાંધી રાખશે ઢોરનો ડબ્બો પસાર થઈ જાય પછી નવ વાગે ગાયને છોડશે એટલે રસ્તા પર આખો દિવસ ગાય બેસશે એમ રિપોર્ટ થશે કે ગાય રસ્તા પર છે નહીં એમ કરવાને બદલે તમે એને આરએફઆઈડી ટેગ બાંધો એટલે જેવી ગાય રસ્તા પર આવે એવું તમારા કમ્પ્યુટરમાં એની માહિતી પહોંચે કે વેજલપુરમાં ફલાણા રોડ પર ગાય આવી છે એનો નિકાલ કરો એટલે આ પ્રકારના ત્રણ મુખ્ય ઉપાયો મેં સૂચવ્યા છે જો આપણે ગાયને ન્યુસન્સ ગણવાને બદલે ગાયને એક આપણું આર્થિક એકમ ગણીએ આમ પણ આપણે ગાયને માતા ગણીએ છીએ અને ગાયને આપણે આપણા આર્થિક વિકાસનું એક સાધન ગણીએ છીએ તો જો વધુ વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો એમાંથી પશુપાલકો અને આપણે ચોક્કસ કમાઈ અને સારી વ્યવસ્થા થાય એવું શક્ય છે એટલે દંડો લઈને નીકળવાની જરૂર નથી બુદ્ધિ ચલાવીને મેનેજ કરવાની જરૂર છે સર આપની આપે જે વાત કરી પ્રમાણે આ ગોપાલકોને ચોક્કસપણે અન્યાય છો એક તો ગૌચર દબાઈ ગયા એમની પાસે કોઈ તમે વાત કરી એમ જમીન નથી રહી પણ ક્યાંક ને ક્યાંક સર આ ગોપાલકો દ્વારા પણ મેં કોઈ પાડાને હજી સુધી બજારમાં ફરતો જોયો નથી એક પણ બકરો મને બજારમાં ક્યાંય દેખાણું નથી નંદીઓ માટે એવું છે કે પહેલાં બધા જ નંદીઓ અને ઘરડી ગાયો જરૂર ન હોય એવા નંદી કેટલા રાખે એક કે બે નંદી રાખે બાકીનાને એ લોકો પાંજરાપોળોમાં મૂકી આવતા હવે છેલ્લે છેલ્લે પાંજરાપોળો ઓછી થતી ગઈ અમદાવાદમાં પાંજરાપોળ છે એમાં કમર્શિયલ કોમ્પ્લેક્ષ થઈ ગયું ઘણી બધી જગ્યાએ પાંજરાપોળો ઓછી થઈ ગઈ કારણ કે પાંજરાપોળ ચલાવનારા લોકો પોતાના વ્યવસાય બદલીને મુંબઈ તરફ જવા માંડ્યા અને આમાં એમને હવે રસ રહ્યો નથી બહુ એટલે પાંજરાપોળોને પણ આપણે નવી રીતે ડિઝાઇન કરવી પડે કે પાંજરાપોળમાં તમે આમને રાખશો તો એમનું રહેશે ત્યાં સુધી છાણ અને મૂત્ર તમે વેચી શકશો અને એમાંથી એનો ખર્ચ કાઢી શકશો એટલું જ નહીં પણ એ મૃત્યુ પામશે ત્યારે એના હાડકાં એના નખ એના શિંગડા એની તાંત એનું મટન મટનટેલો આ બધું તમને કામમાં લાગશે રિસોર્સ તરીકે તો પાંજરાપોળ તમે પ્રોફિટેબલી ચલાવી શકશો એવું જો વૈજ્ઞાનિક મેનેજમેન્ટનો ખ્યાલ ઊભો કરવામાં આવે તો ગામમાં રહેલા નંદીઓને એ લોકો લઈ જશે હું તમને રાપરની જ વાત કરું કે રાપરમાં મારી દીકરી જ્યાં રહે છે ત્યાં રોજ એક આખલો ચરવા આવે પછી લાકડી લઈને બધા ખેડૂતો મારવા દોડે એટલે એક વખત મેં પૂછ્યું એક ભાઈને કે તમે રાપરની પોળમાં કેમ કહેતા નથી અને લઈ જાય તો કે દસ વાર કીધું છે નથી લઈ જતા કેમ નથી લઈ જતા કારણ કે ત્યાં જગ્યા નથી ત્યાં રિસોર્સિસ નથી અને નવું મેનેજમેન્ટ નથી પોળમાં શું કરે ઢોરને રાખી મૂકે ઘાસ ખવડાવે બાકી કંઈ ના કરે એટલે પોળનું મેનેજમેન્ટ પણ જો વધુ પ્રોફેશનલ અને સાયન્ટિફિક થાય તો આ સવાલ ઉપસ્થિત થાય નહીં ખાસ તો સાહેબ હું આમ તો આખા ગુજરાતનો આ પ્રશ્ન છે પણ ખાલી હું અત્યારે આપને આપ રાપર સાથે સંકળાયેલા છું ક્યાંક ને ક્યાંક એટલે રાપરની જ વાત કરીશ અત્યારે સાહેબ લગભગ અઢીસોથી ત્રણસો નંદીઓ રાપરમાં રખડે છે એમનો ઓલમોસ્ટ ખોરાક સંપૂર્ણપણે પ્લાસ્ટિક ગમમાં ગામમાં નાખવામાં આવતો કચરો હવે જો દાતાઓ દ્વારા થોડોક તંત્રની મદદ મળે કે પછી પાંજરાપોળો રાપર તાલુકામાં પોળો પણ ઘણી છે પણ સવાલ એવો થાય છે કે રાપરમાંથી અમે વચ્ચે જ્યારે રાપરના નગરપાલિકાના પ્રમુખ ભીખવાભાઈ સોઢા હતા એ વખતે અમે આવું એક આયોજન વિચાર્યું હતું અમે લગભગ સાઠ એક આખલા બાદરગજની રખાલમાં પણ મૂક્યા હતા પણ પછી પાછું જશે જેવી પરિસ્થિતિ થઈ ગઈ એટલે સાહેબ કદાચ સમજી લો કે કોઈ એક સંસ્થા છે આ કાંતાબેનની આ છગનભાઈની એ લોકો દ્વારા એવું વિચારવામાં આવે છે કે આપણે રાપરથી શરૂઆત કરીએ નંદી શાળાની તો સાહેબ આવી નંદી શાળા બને તો એના એના માટે શું કરવું જોઈએ અને એ શું કરી શકે તો એમને કોઈ બહુ ખર્ચે માથે ન પડે અને આ નંદીઓનો વ્યવસ્થિત સંચાલન થઈ શકે નરેન્દ્રભાઈની પહેલી ટર્મમાં મેનકા ગાંધી મંત્રી હતા અને એ કાવ હોસ્ટેલની એક સ્કીમ લાવેલા એ કાવ હોસ્ટેલની સ્કીમનો જો અમલ કરવામાં આવે તો આ નંદીઓને રાખવા માટેની વ્યવસ્થા મળી રહે પણ એને માટે સંસ્થાઓએ તૈયાર થવું પડે ને એ રીતે મેનેજ કરવા માટે તે આપણે માત્ર પવિત્ર ગણીએ છીએ માટે આને રાખીએ એમ નહીં આ આર્થિક ઉત્પાદનનું એકમ છે માટે એને રાખીએ એટલે ધારો કે તમે નંદી લઈ ગયા તો નંદીમાંથી તમે વીજળી ઉત્પાદન કરી શકો એ તમને ખ્યાલ છે નંદીનો ઉપયોગ કરીને એની શક્તિનો ઉપયોગ કરીને તમે વીજળી ઉત્પાદન કરી શકો બિલકુલ એ કેમ નથી કરતા ઘાણી કરી શકો તેલ કરી શકો આ બધું કેમ આપણે નથી કરતા માત્ર રાખીએ જ છીએ એટલે માત્ર રાખવાની વાત ના કરો એનો ઉપયોગ કરવાની વાત કરો એમ તમારે વિચારણા બદલો એકવાર વિચારણા બદલી પછી આપણે તંત્ર બદલવું પડે નિયમો બદલવા પડે તો આ થઈ શકે હવે તમને કચ્છની ને રાપરની વાત કરું તો ગુજરાતમાં ઢોરનું પ્રમાણ સૌથી વધુ કચ્છમાં છે અને કચ્છમાં સૌથી વધુ વાગડમાં છે કારણ કે આના ઉપર જ એક વખત લોકો જીવતા હતા પશુપાલન હા પશુપાલન તો ત્રીસ લોકો તો પશુપાલન પર જીવે છે આજે વાગડમાં આવી એક સ્થિતિ છે હવે પરિસ્થિતિ એ થઈ કે આ બધા લોકો પછાત પશુપાલન કરે છે એમની ગાય દૂધ કેટલું આપે છે આઠ લિટર થી વધારે દૂધ આપતી નથી એક સીધી સાદી ગાય પણ બાર લિટર દૂધ આપવું જોઈએ પછી એમની દૂધની ફેટ વધારે હોતી નથી કારણ કે ગમે તે ખાય છે હોટલવાળા નાખે તે ખાઈ લે લોકો રોટલી ખવડે આવું ન ખવડાવાય ગાયને પણ આપણે પેલું ધાર્મિક ભાવના હોવાથી આ સમજતા નથી એટલે પણ આ બધું ચલાવી લઈએ છીએ એટલે ગાયને ખોરાક શું આપવો ગાયનો રખરખાવ કેમ કરવો આ બધું શીખવીને વૈજ્ઞાનિક રીતે કરીએ તો કશું જ કર્યા વગર એનું દૂધ વધી જવાનું છે પછી ગાયની બ્રીડ સુધારવાની એક યોજના કેન્દ્ર સરકારની છે જેને ગોકુલ મિશન કહેવામાં આવે છે કેન્દ્ર સરકારની યોજના છે ને આપણે એ યોજના લાવીને રાપરમાં અમલ કરાવી શકીએ આપણા પ્રતિનિધિઓને આપણે કહીએ કે ગોકુલ મિશન અહીંયા લાવો તો કેન્દ્ર સરકારના પૈસા છે તો એ થઈ શકે પણ આપણે એના માટે પ્રયત્ન કરવો જોઈએ એની શરતો મુજબ આપણે આ ચલાવવું જોઈએ એટલે આપણે ગાયોની બ્રીડ સુધારી શકીએ ગાયોનું દૂધ માત્ર વેચ આજે તો તમે જુઓ રાપરના કોઈ લોકો વેલ્યુએડેડ પ્રોડક્ટમાં નથી એક પણ દૂધ ઉત્પાદક વેલ્યુએડેડ પ્રોડક્ટમાંથી એ વેપારીઓને દૂધ વેચી દે છે હવે વેપારીઓ શું કરે છે મીઠાઈ બનાવે છે તો આને પોતાને મીઠાઈ બનાવતા શીખવ્યું અને માર્કેટિંગ નેટવર્ક આપીએ તો એમનો વિકાસ થશે તો સવાલ આ થશે એમને ગાયને સ્ટોલ ફીડ કેમ કરવી એ પણ શીખવું બહાર ગાય બહાર ચરશે તો ગમે તે ખાશે એને ભલે સ્ટોલ ફીડ કરાવવું શું આપવું આની પણ એક વ્યવસ્થા થાય એટલે એના મેનેજમેન્ટને હા એના માટે સરકારે પછી યથોચિત જગ્યાએ જમીન આપવી પડે એની યોજનાઓનો લાભ આપવો પડે આ બધી વ્યવસ્થા કરવી પડે અને આપણા પ્રજાના પ્રતિનિધિઓને આપણે વિનંતી કરીએ તો એ આ લાવે પણ ગોપાલકોને પણ આપણે આ શીખવવું પડે અને પાંજરાપોળ ચલાવનારા અને કાવોસ્ટે ચલાવનારાને પણ આપણે કહેવું પડે કે જરા સાયન્ટિફિક મેનેજમેન્ટ પર તમે ચડી જાઓ જી ખાસ સાહેબ એટલે હું માનું છું ત્યાં સુધી એનું ગોબર એનું મૂત્ર ઘણો બધો ઉપયોગ થઈ શકે હમણાં જ અમારા રાપર જીવદયા મંડળ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એમાં એક રાતમાં ચાર કરોડ રૂપિયા ભેરા થયા છે એટલે હું માનું છું કે કદાચ જગ્યા નથી અમારી પાસે ઘણા બધા શેડ છે નંદીઓને રાખવાના ગાયોને રાખવાના પશુઓ પણ એટલા બધા પાંજરાપોળની મર્યાદાથી કદાચ આપણે માની શકીએ કે બારે છે પણ સાહેબ જ્યારે જીવદયા મંડળની હોય એટલે એક જીવને જોઈ અને અનુકંપા થવી જોઈએ અત્યારે શું થાય છે સાહેબ કે આપણે જોઈએ છીએ નજર નજરઅંદાજ કરી નીકળી જાય ત્યારે આમ માણા તરીકે એક આ પહેલી વાત તો હું તમને કહું કે દરેક પત્રકાર સંવેદનશીલ હોય અને સંવેદનશીલ ન હોય તો એ પત્રકાર ન હોય એટલે ક્યાંક ને ક્યાંક હું આ જ્યારે જોઉં છું ને એટલે સાહેબ મને અંદરથી મારી આમ સંવેદના દંડોળાઈ જાય તો એમાંથી હજી જો આવું કરે તો કમસે કમ રાપર પૂરતો તો આ પ્રશ્ન સાહેબ પોળે ઉકેલી શકે એમ છે જો કે માટે હવે આ વિચારણા થાય છે જમીનદાન આપવાની વાત પણ થાય છે પણ આવું સાહેબ દરેકને થાય એના માટે તમે આ આખે આખું પુસ્તક લખ્યું છે અને ખાસ તો તમે પોતે છો એટલે આપણે આ ધાર્મિકતા ઉપર જાશું અત્યારે કારણ કે એની વૈજ્ઞાનિક વાત આપણે કરી કે આના આમાં શું થાય પ્રોફેશનલ રીતે તમે જે મને વાત કરી પણ એક સંવેદનશીલ માણા તરીકે એક એક જેને કહેવાય કે એક જીવ જીવદયા પ્રેમી તરીકે શું કહેશું સાહેબ મૂળ તો આર્યો છે ને ગોપાલકો હતા કૃષિકાર નહોતા આર્યો જ્યારે અહીંયા સ્થિર થયા ત્યારે લોકો ગોપાલકો હતા કૃષ્ણ કોણ હતા ગોપાલકો હતા એટલે એમનું આખું જીવન અને એમનું આખું અર્થકારણ ગાય પર આધારિત હતું એટલે ગાયના આપણી પર આર્થિક ઉપકારો હતા માટે આપણે ગાયને પૂજન કરીએ છીએ અત્યારે શું થયું કે ગાય આધારિત અર્થકારણ રહ્યું નથી પણ કર્મકાંડ રહ્યો છે એ કર્મકાંડની જરૂર નથી ગાયને ટીલા ટપકા કરવા રહેવા દો ગાયને પૂંછડે અડીને આશીર્વાદ લેવા રહેવા દો ગાયને રોટલી નાખવી રહેવા દો ગાયને ઓટલનું ખરાબ છોડવું રહેવા દો ગાયને પ્લાસ્ટિક ખાવું રહેવા દો અને ગાયની વ્યવસ્થિત દેખરેખ રાખો એમ કહ્યું છે મેં અગાઉ તમને કહ્યું તો એમ વેદમાં શાંતિ મંત્ર છે એમાં પર્યાવરણના તમામ તત્વો સાથે આપણે કઈ રીતે શાંતિથી રહીશું તો આપણો વિકાસ થશે એના મંત્રો દેહો શાંતિ અંતરિક્ષ ગુણ શાંતિ પૃથ્વી શાંતિ પશવ શાંતિ સર્વે દેવા શાંતિ શાંતિ મંત્ર છે આખો એટલે આપણે ગાયનો જો સારો રખરખાવ કરશું તો આપણી સમૃદ્ધિ વધશે એવો એક તર્ક ફરી જરૂર કરવા જેવો છે ને પેલા કર્મકાંડમાંથી આપણે બહાર નીકળી જવા જેવું છે તો દર્શક મિત્રો આપણે જોયું કે જોશી સાહેબે આપણને આ રખ આપણા આપણા કારણે જે પશુઓને રખડવાનો વારો આવ્યો છે એના માટે પ્રોફેશનલ રીતે ધાર્મિક રીતે અને વૈજ્ઞાનિક ત્રણેય રીતે પ્રકાશ પાડ્યો છે ત્યારે આપણે આશા રાખીએ કે સાહેબે જે આપણાને કારણો સૂચવ્યા છે મેં તમને પહેલાં એ પણ કીધું કે રસ્તે રજળતી ગાયો સમસ્યાને ઉકેલ આના અમુક અંશો સાહેબે હમણાં ગયા શુક્રવારના સમુદ્ર મંથનમાં લખ્યા છે શક્ય હોય તો મેળવી લેજો અને ન મળે તો મને જાણ કરજો ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવ અમદાવાદ ગુજરાત